વેલકમ બાળકો, ધોરણ 4માં હવે આપણે ચોપડીમાં પ્રકરણ 9 આવ્યા છે, અડધું અને પા. તો એ તમને એક વાર્તા દ્વારા સમજાવ્યું છે કે અડધું કોને કહેવાય અને પા કોને કહેવાય. મીંડુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. આ વાર્તા છે બે બિલાડી અને વાંદરાવાળી. મીંડુએ કહ્યું, હું આ લઈશ. પેલી કે, હું આ લઈશ. તો મોન્ટુએ કહ્યું, જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ટીટુ વાંદરો આવી ચડ્યો. શું કઈ મુશ્કેલી છે, તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું, આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. બંને બિલાડીઓ કહ્યું, સારું, ચિંતા ના કરો, હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. કોણ કહે છે આ? મોન્ટુ. તેણે કહ્યું, હોશિયાર. ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. જો એક ભાગ મોટો છે અને એક ભાગ નાનો છે. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે. મીંટુ અને મોટો કર, અરે કઈ વાંધો નથી, હું તેને એક સમાન કરી દઉં. ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. એટલે કે વાંદરાનું નામ ટીટુ છે. હવે બંને સરખા છે. જો તે પણ એવું જ છે, એક બાજુનો વધારે છે અને એક બાજુનો ઓછો છે. મતલબ આને અડધું કહેવાય અને આને પા કહેવાય. અરે હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીએ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. ત્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો. ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ જળ પર ચડી ગયો. એટલે આ વાર્તા તમે સાંભળી હશે, બે બિલાડી અને વાંદરાવાળી વાર્તા છે કે ઘરમાંથી રોટલો મળે છે, બે બિલાડી લડે છે, એટલામાં વાંદરો આવે છે. વાંદરો હોશિયાર હોય છે. શું કરે છે? તે રોટલાના બે સરખા ભાગ કરવાને બદલે નાનો મોટો કરે. નાનો મોટો કરે એટલે શું કરે? જે બાજુનો ભાગ વધે એ બાજુનો ખાઈ જાય. છેલ્લે થોડો ટુકડો વધે છે અને એ એવું કહે છે કે આ મારી મહેનતનો છે, એમ કરીને ખાઈ જાય છે. એટલે બંને બિલાડીઓને રોટલાનો એક પણ ટુકડો મળતો નથી અને ઉપરથી બંને એકબીજાનું મોડ જોઈને નિરાશ થઈને જતી રહે છે. એટલે કે આ વાર્તા ઉપરથી એ બોધ મળે છે કે બેની લડવાણમાં ત્રીજો વ્યક્તિ ફાવે. તો અડધું અડધું, જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વેચવાનું કહો તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો કેવી રીતે ભાગ પાડીશું આપણે? મધ્યમાંથી, આ પણ નાના મોટા છે, કમ્પ્લીટ અડધે અડધા થવા જોઈએ. બરાબર છે? તમે કેવી રીતે ભાગ પાડશો? તો કે અડધા. જો તમે ટીટુની છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ ભાગ હશે. તો હા, છેતરપિંડી ના કરી હોત તો બંને સરખા ભાગ વેચીને ખાત ને. જો બરાબર, જો બિલાડી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો? તો સૌ પ્રથમ રોટલીને વચ્ચેથી વાળવાની અને ત્યારબાદ ફરી વચ્ચેથી વાળવાની. એટલે આ રીતે થશે. જો આ રોટલી છે, એને તમે પહેલા અહીંથી વાળી દો, ફરી પાછી ફરી વાળો, એટલે એના ચાર સરખા ભાગ થશે. તો આ રીતે આપણે ચાર સરખા ભાગ કરીએ છીએ. અમને દરેક રોટલીનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ સારી વિભાજક છે. તો કે હા, જો આ ચાર ભાગ છે રોટલીના. બરાબર છે? એ તો તમને આવડે જ. પહેલા વાળવાની અડધો અને પછી ફરી વાળો, એટલે ચાર ભાગ થઈ જાય. ઘણા ટુકડાનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી. તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ ઉપર ગોળ કરો. ચાલો, અડધો એટલે આ રીતે આવશે. છના અડધા ત્રણ થયું. આ રીતે કરવાનું છે આપણે. હવે આગળ ચોકલેટના કેટલા ટુકડાઓ છે? તો કે છ ટુકડા હતા. રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? તો કે ત્રણ. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ હતી. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. જુઓ, કાગળનો એક ટુકડો લીધો. કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો અને અહીં દર્શાવેલ
અહીં દર્શાવો, જો તો બે આકાર આપણે દોરીશું જુદા જુદા, એટલે આમ આપણે જો લંબચોરસ દોરીશું તે પણ સરખો ભાગ આવશે, ત્રિકોણ દોરશો તો પણ સરખો ભાગ આવશે. આ રીતે તમારે કરવાનું છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા છે. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા, દરેક ભાગ અડધો કહેવાય. આપણે તેને એક દ્વિતીયાંશ લખી શકીએ છીએ, તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તપાસવા માટે એકબીજાને એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. બરાબર છે. હવે જુઓ આ લંબચોરસને તમે કેટલી રીતે અડધા ભાગ કાપી શકો, પાંચ રીત બતાવો. જો અહીંયા તમારે કેટલા સરખા ભાગ કરવાના છે, તો ધારો કે તમે ચાર લીટીઓ કરો તો અહીંયા ચાર આઠ કરવાની છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પછી ઊભી એક બે ત્રણ અને ચાર, પછી આ સરખા ભાગ થાય છે. જુઓ પછી અહીંયા જે છે ને એમ થશે, પછી વચ્ચેથી આમ થશે, એટલે આના તમે ચાર એક સરખા ભાગ કર્યા. કેટલા છે? ચાર. બરાબર. આ રીતે તમે સરખા ભાગ કરી શકો છો. તે એક સમાન છે કે નહીં તે કેવી રીતે ચકાસશો? તો કે હા, એ બધા એક સમાન છે. જો મેં આ રીતે ચાર ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ કહેવાય. બરાબર છે. આ લંબચોરસ જ છે, એના ચાર ભાગ કર્યા છે. એટલે આ ભાગમાં જો એક ચતુર્થાંશ, આ એક ચતુર્થાંશ, આ એક ચતુર્થાંશ, આ એક ચતુર્થાંશ અને આ એક ચતુર્થાંશ છે, એટલે કે એક લંબચોરસના ચાર સરખા ભાગ, જેને હું એક ચતુર્થાંશ લખી શકું છું. બરાબર. તેનો અર્થ કે ચાર ભાગમાંનો એક ભાગ. હવે જે આ લંબચોરસ છે, બરાબર છે, તો આ ચાર એક સરખા ભાગ કરવાના છે. જે મેં ઉપર બતાવ્યું ને અહીંયા કરવાનું હતું, અને અહીંયા તમને અડધા ભાગ કરવાનું કીધું છે. આપણે વાંચવામાં મિસ્ટેક થઈ છે. તો અડધા ભાગ એટલે એક આમ, પછી આમ, પછી આમ, પછી આમ અને એમ, એ રીતે તમારે અડધા ભાગ કરવાના છે. અહીંયા ચાર સરખા ભાગ કરવાના છે. તો ચાર સરખા ભાગ એટલે આડી લીટીઓ ચાર, પછી એટલે વચ્ચે ત્રણ લીટી આવશે ને બે બહારની, પછી અહીંયા તમારે એક બે અને ત્રણ, પછી આ જો ચાર સરખા ભાગ, પછી જે રીતે મેં કીધું હતું એક બે ત્રણ ચાર, ચાર સરખા ભાગ થશે, એક બે ત્રણ ચાર, પછી વચ્ચેથી મધ્યમાંથી અને આમ એક બે ત્રણ અને ચાર, એટલે બધામાં તમારે ગણી જોવાનું, ચાર સરખા ભાગ થશે. બરાબર છે. તો આ રીતે કરવાનું છે. કેકના ભાગ પાડવાના છે. તો રજનીના પપ્પા કેક લાવ્યા છે, તેણે કેકના ચાર એક સરખા ભાગ કર્યા, તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. જો આ કેકના ચાર ભાગ છે, દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો, એટલે અહીંયા તમારે રંગ પૂરવાનો છે, લાલ, પીળો, લીલો, ભૂરો, કોઈ પણ. દરેકને કેટલો ભાગ મળશે? તો એક અડધો અડધો, આટલો દરેકને એક એક આટલો મળશે, ચાર ભાગ. બરાબર. એકના ચાર ભાગ કર્યા તો દરેક ચાર ભાગ થઈ ગયા. મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કેક કુલ ભાગમાં રંગ પૂરો. તો જે રજની છે ને, મમ્મી પોતાના ભાગની કેક આપી દે એટલે રજનીને અડધું મળે, આટલો એક દ્વિતીયાંશ કહેવાય, એટલે એને બે ભાગ મળી જાય, મમ્મીનો ભાગ. એટલે કુલ ચાર ભાગમાંથી રજનીને બે ભાગ મળ્યા, એટલે કે બે ચતુર્થાંશ કહેવાય. બરાબર. આનો છેદ ઉડાડીએ, બે દૂ ચાર, એટલે એક દ્વિતીયાંશ થઈ જાય, એનો મતલબ કે અડધો મળ્યો. પછી રજનીએ માતાને તેનો કેકનો ભાગ આપ્યો, તે પહેલાં રજની પાસે અડધી કેકનો એક દ્વિતીયાંશ હતો, જે કુલ કેકનો એક ચતુર્થાંશ ભાગ હતો. બરાબર છે. તો હવે શું કહે છે, રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. તો રાજુને કેટલો મળેલો? તો એને બી ચોથો જ હિસ્સો મળેલો, એક ચતુર્થાંશ. બરાબર. રાજુને ચાર ભાગ કર્યા હતા, એમાંથી રજનીએ માતાએ તેને કેકનો ભાગ આપી દીધો. બરાબર. એની મમ્મી, મમ્મીએ એને આપ્યો.
હવે રાજુનો એક ચતુર્થાંશ, તો એક ચતુર્થાંશ એટલે આ રીતે આવશે. રજની અને રાજુનો સાથે મળીને કેટલો કેક થાય? તો કે જો રજનીનો આટલો અડધો અને રાજુનો આટલો, એટલે ત્રણ ચતુર્થાંશ થાય. બરાબર, એટલે ત્રણ ચતુર્થાંશ લખેલું છે તમને. જુઓ, તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો, બંનેને સાથે મળીને પેલીના બે ચતુર્થાંશ અને એનો એક ચતુર્થાંશ, એટલે બે ને ત્રણ ચતુર્થાંશ થયા. તો આ રીતે ત્રણ ચતુર્થાંશ થાય છે. બરાબર છે. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.